163 લિંબાયત વિધાનસભા અને લિંબાયત ઉત્સવ સમિતિ તરફથી માનનીય સાંસદ શ્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકોએ પણ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. નમસ્કાર મિત્રો, આજે લિંબાયત વિધાનસભા વિસ્તારની અંદર 16મી માર્ચ જન્મદિવસના પ્રસંગને દર વર્ષે ઉજવતા હોઈએ છીએ, પરંતુ કોરોનાને કારણે એની તકેદારી રાખીને અલગ અલગ ગ્રુપની અંદર એને ડિવાઇડ કરીને વાયરસનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય એ રીતે આયોજન કરીને ફક્ત મેડિકલ કેમ્પ અને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કારણ કે આજે 3000થી વધુ યુનિટ આમાં જે ભેગા થાય છે એ કદાચ 4-5 મહિના સુધી શહેરમાં અલગ અલગ બેંકો દ્વારા અલગ અલગ દર્દીઓ માટે ઉપયોગમાં આવતું હોય છે, અને 3000 જેવો એક મોટો જથ્થો જો નહીં મળે તો એના કારણે થોડી ક્રાઇસિસ ઊભી થવાની શક્યતા છે. એટલા માટે ગઈકાલે અમે ઉધના ચિકુવાડી વિસ્તારની અંદર લગભગ 1680 જેટલા યુનિટ 4-5 જગ્યાએ અલગ અલગ એમણે ભેગા કર્યા હતા, અને આજે પણ 1500-1600 યુનિટ ભેગા થવાની શક્યતા છે અને એ શહેરના હિતમાં લોકોના હિતમાં કામ આવશે. એટલા માટે ફક્ત મેડિકલ કેમ્પ અને બ્લડ કેમ્પનો મેં આયોજન કર્યો હતો. બાકીના બધા જ કાર્યક્રમ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી તરફથી જે એમની તરફથી જે સૂચના છે કે બધાએ ટોળા ભેગા કરવા નહીં, વાયરસને કારણે થોડીક તકેદારી રાખવી, એટલા માટે બધા કાર્યક્રમ રદ કરીને એકમાત્ર કાર્યક્રમ અમે કર્યો છે. આજે આપણા લોકલાડીલા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ, છેલ્લા 15 વર્ષથી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં આ વખતે રવિ અને સોમવાર એમ 2 દિવસ આપણને મળ્યા. જેમ પાટીલ સાહેબે કીધું, ગઈકાલે ટોટલ 4 જગ્યાએ બ્લડ કેમ્પ હતું અને ટોટલ 1640 યુનિક કલેક્ટ કરવામાં આવી છે. એક માણસ જો બ્લડ આપે તો એ 3 જણની જિંદગી બચાવી શકે છે, તો આનાથી સારું તો ગિફ્ટ કંઈ નથી હોતું, મારે આવું કહેવું છે. આજે લિંબાયત વિસ્તારમાં પણ કાર્યક્રમ છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ અને એની સાથે સાથે ટેમ્પો વિતરણ જરૂરિયાતમંદોને એ પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો અહીંયાના સૌ કાર્યકર્તા તરફથી આપણા લોકલાડીલા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ.